हेलो विद्यार्थी मित्रों, आज आप टाइप नंबर चार जोईशु। यस एज्युकेशन क्लास में तमारू स्वागत छे। आज आप टाइप नंबर फोर जोईशु। परंपरित आधारना सूचक आंकनो अचल आधारना सूचक आंक में परिवर्तन, तेनु सूत्र शू है तो जोई लीए। तो चालू वर्षनो अचल आधारे सूचक आंक बराबर चालू वर्षनो परंपरित आधारे सूचक आंक गुणिया चालू वर्षना अगाउना वर्ष ने चालू वर्षनी आगाड़नो वर्षनो अचल आधारे सूचक आंक छेद में सौ। हवे आ सूत्र विद्यार्थी मित्रों जो अगाउ आपणे जोयुं हतुं ए सूत्र परथी ज उतरी आव्युं छे। तो केवी रीते उतरी आव्युं छे ते आपणे जोईए। तो विद्यार्थी मित्रों जो अचल आधारना सूचकांकनुं परंपरित आधार सूचकांकमां परिवर्तन हतुं, जेनुं जे सूत्र हतुं के परंपरित आधारे सूचकांक बराबर चालू वर्षनो अचल आधारे सूचकांक छेदमां अगाउना वर्षनो अचल आधारे सूचकांक गुणिया सौ। तो ए सूत्रमां खाली जे छेदमां आपेलुं अगाउना वर्षनो अचल आधारे सूचकांक एने सामे लई जवानो एटले गुणाकारमां थशे। एटले केवुं बनशे के अगाउना वर्षनो अचल आधारे सूचकांक गुणिया परंपरित आधारे सूचकांक बराबर चालू वर्षनो अचल आधारे सूचकांक। हवे सौ रह्या, सौ हेमां हता गुणाकारमां, तो छेदमां आवशे तो शेमां थई जशे भागाकारमां। એટલે વિદ્યાર્થી મિત્રો જે આપણું સૂત્ર આવડે જોયું એના જેવું સૂત્ર બની જશે। તો જો વિદ્યાર્થીઓ બની ગયું ને આ જેવું સૂત્ર કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં સો, એટલે એના પરથી જ આ સૂત્ર બને છે। એટલે એક જ સૂત્ર મળે કરશો તો બીજા બંને સૂત્ર ટેકનિક દ્વારા તમને યાદ રહી જશે। તો હવે આ ટાઈપ આપણે શીખીએ વિદ્યાર્થી મિત્રો, જેના માટે આપણે ઉદાહરણ દસ જોઈશું। તો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2008-09 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ નીચેના ભાવના પરંપરિત આધારે મેળવાયેલ સૂચકાંક નીચે પ્રમાણે છે, તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો અને રકમમાં એવું પણ કીધું છે કે આધાર વર્ષ 2007-08 લો। હવે વર્ષ આપેલા છે 2008-09 થી 2015-16 અને નીચે ખાદ્ય ચીજ વસ્તુઓનો સૂચકાંક આપેલો છે જે 134.8 થી લઈને છેલ્લો 102.48 સુધીને છે। તો પહેલાં આપણે સૂત્ર જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, શું સૂત્ર છે? તો કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં સો। તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણીએ તો કઈ રીતે, તો પહેલાં વર્ષ લખી દેવાનું, ફોર્મેટ સેમ જ છે, વર્ષ લખી દીધા, ત્યારબાદ ખાદ્ય ચીજ વસ્તુનો સૂચકાંક પણ લખી દેવાનો છે અને હવે અહીંયા લખવાનું કે અચલ આધારે સૂચકાંક। તો સૂત્ર પ્રમાણે લઈએ તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક તો કેટલો આપેલો છે? તો કે 134.8। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું કીધું છે કે આધાર વર્ષ તરીકે કયું લેવાનું છે? વર્ષ 2007-08, તો આ તો પરંપરિત આધારે સૂચકાંક આવ્યો, પણ ચાલુ વર્ષનો અગાઉનો વર્ષ, તો અગાઉનો વર્ષ કયું છે? 2007-08 લેવાનું છે। તો 7-8નો સૂચકાંક અચલ આધારે કેટલો હોય? 100। તો અહીંયા આગળ આપણે 100 મૂકી દઉં, જ્યારે ઉલ્લેખ ના કર્યો તો આપણે 100 મૂકીએ છીએ અને સૂત્ર પ્રમાણે છેદમાં પણ આવશે 100। તો વિદ્યાર્થી મિત્રો અહીં 100 અને 100 ઉપર નીચે છેદમાં છે એટલે ઉડી જશે, તો અહીં જવાબ આવશે 134.8। હવે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રમાણે જોઈએ, બીજા વર્ષ માટે, તો બીજું વર્ષ 2009-10, તો એનો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો છે? 115.28 ગુણ્યા અગાઉના વર્ષનો ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, એટલે અચલ આધારે સૂચકાંક આવડાવડે કેટલો જોયો આપણે અગાઉનો 134.8, એટલે ઉપરનો જે જવાબ આવ્યો હોય એ જવાબ આપણે અહીં મૂકવાનો 134.8 છેદમાં 100। અહીં વિદ્યાર્થી મિત્રો અવશ્ય યાદ રાખજો કે તમારે અગાઉના વર્ષનો સૂચકાંકનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન પડે એ રીતે ગણતરી કરવાની, એટલે કેલ્ક્યુલેટરનો બહુ જ શાંતિથી ઉપયોગ કરવાનો છે। એટલે અહીં આગળ 115.28 ગુણ્યા 134.8 છેદમાં 100 તેનો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીએ તો કેટલો જવાબ પ્રાપ્ત થશે? 155.40। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 2010-11 માટે તો શું આવશે? 115.57 ગુણ્યા
चालू वर्ष अगाउना वर्ष अचल अद्रव्य सूचकांक के 155.40 छेद में के 100 तो ये कैलक्युलेटर में गणतरी करे तो कितना जवाब विद्यार्थी मित्रों प्राप्त होता है अपन ने 179.60 आटलो जवाब प्राप्त थे। त्यारबाद विद्यार्थी मित्रों 2011-12 माटे जोईए तो यहाँ परंपरित अद्रव्य सूचकांक के आप 107.29 गुणिया अचल अद्रव्य सूचकांक विद्यार्थी मित्रों अपने के मल्य प्राप्त हो तो ये अपने प्राप्त है 179.60 छेद में शू आ 100 तो यू अपने कैलक्युलेटर मदद की गणतरी करिए तो गणतरी कर शू जवाब प्राप्त हो विद्यार्थी मित्रों अपने तो 192.69 के जवाब प्राप्त है 192.69। हमें 2012-13 माटे जोईए तो शू आप 109.91 અને આપણાનો અચલ અદ્રવ્ય કેટલો જવાબ પ્રાપ્ત થયો 192.69 છેદમાં શું આવશે 100 તો આપણને કેલ્ક્યુલેટર મદદથી શું જવાબ પ્રાપ્ત થશે તો કે 211.79। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 13-14 માટે લઈએ તો અહીંયા કેટલો આપેલો છે પરંપરિત અદ્રવ્ય 112.80 ગુણ્યા અચલ અદ્રવ્ય અગાઉના વર્ષમાં કેટલો પ્રાપ્ત થયો તો કે 211.79 છેદમાં શું આવ્યા 100 तो अँ विद्यार्थी मित्रों कैलक्युलेटर में शू जवाब प्राप्त है अपने तो 238.9। हवे 14-15 माटे विद्यार्थी मित्र तो 106.24 गुणिया अगाउना वर्ष में के प्राप्त हो अचल अदर 238.9 छेद में 100 बराबर कैलक्युलेटर में गणतरी करी तो शू जवाब प्राप्त है 253.81। હવે 2015-16 એટલે અંતિમ વર્ષ માટે તો 102.48 પરંપરિત અદર આપેલા છે ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ અદર સૂચકાંક કેટલો પ્રાપ્ત થયો 253.81 છેદમાં 100 બરાબર કેટલો જવાબ પ્રાપ્ત થશે આપણને કેલ્ક્યુલેટરની મદદથી 260.10। આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે કેલ્ક્યુલેટર મદદથી જે ગણતરી કરો તેનો જવાબ એકદમ કમ્પ્લીટ આવવો જોઈએ, બાકી બીજે જ વર્ષથી તમારો જવાબ ખોટો આવવાનું ચાલુ થશે અને આખો દાખલો એવી રીતે ખોટો પડશે। નહીં આગળ જે પણ ગણતરી કરો તે એકદમ વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની છે। તો આ આપણી કઈ રીત હતી વિદ્યાર્થી મિત્રો પરંપરિત અદરના સૂચકાંકનું અચલ અદરના સૂચકાંકમાં પરિવર્તન। આપણે કયો દાખલો જોયો, ઉદાહરણ નંબર 10। હવે એના જેવા દાખલા કયા છે તે પણ હું તમને જણાવી દઉં તો અહીંયા આગળ સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 અને 4 એ આ રીતના જ છે। તો વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમારે આ રીતે તમે ગણી શકો છો જેથી કરીને તમારે આરામથી આ પદ્ધતિ દ્વારા ગણી શકાય। આપણે દાખલાઓને ટાઈપ પ્રમાણે ફાળવેલા છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।